Hello friends, how are you? I hope you all are fine. So today we will discuss about our another topic. तो धोरण छ માં આજે આપણે એસે રાઇટિંગ એટલે કે નિબંધ લેખન કરીશું. એમાં બે નિબંધ વિશે આજે આપણે જોઈશું. અ વિઝિટ ટુ અ ગાર્ડન અને બીજો છે અવર ફેસ્ટિવલ્સ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે વિડીયો રોકતો જવાનો છે અને બુકમાં તમારે લખી નાખવાનું છે. ઓકે, સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આપણે આજે નિબંધ શરૂ કરીએ. હેલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્ક્રીન પર તમને દેખાય છે તે એસે આપણે લખવાનો છે. અ વિઝિટ ટુ અ ગાર્ડન, ગાર્ડનમાં એક મુલાકાત. ઓકે, ગાર્ડનની એક મુલાકાત. તો અહીંયા તમે સ્ક્રીનમાં દેખાય છે તેને પોઝ કરીને પણ તમે આ તમારી બુકમાં તમારે લખી નાખવાનું છે. એસે એટલે નિબંધ. ઓકે, તો ચલો આપણે પહેલાં તેના પોઈન્ટ્સ જોઈ લઈએ. તેના આધારે આપણે હંમેશા નિબંધ લખવાનો હોય છે. પોઈન્ટ્સ એટલે મુદ્દાઓ. મુદ્દાઓને ધ્યાનમાં લખી અને આપણે યાદ કરીને આપણે જે નિબંધ છે તે લખવાનો છે. ઓકે, તો પોઈન્ટ્સ છે, વેન ડીડ યુ વિઝિટ ધ ગાર્ડન, એટલે કે તમે ગાર્ડનને ક્યારે વિઝિટમાં ગયા હતા, ક્યારે મુલાકાતમાં ગયા હતા, વિથ હુમ, કોની સાથે ગયા હતા, ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ, ત્યાં તમે ટ્રીઝ અને પ્લાન્ટ જોયા તેનું વર્ણન કરવાનું, બર્ડ્સ એટલે પક્ષીઓનું વર્ણન કરવાનું, ચિલ્ડ્રન એટલે જે બાળકો અહીંયા રમતા હતા તેનું વર્ણન કરવાનું, ચિલ્ડ્રન પ્લેઇંગ, પેરેન્ટ્સ એન્ડ ઓલ્ડ પીપલ સિટિંગ, એટલે કે આપણા મમ્મી પપ્પા અને બીજા જે વૃદ્ધ લોકો હતા તે બેઠા હતા, અને સમ વોકિંગ એટલે કે થોડાક ચાલી રહ્યા હતા. તો તેના આધારે આપણે વિઝિટ ટુ અ ગાર્ડન નામનો નિબંધ લખીશું. ઓકે, ધ પરિમલ ગાર્ડન ઇઝ ધ બિગેસ્ટ ગાર્ડન ઇન અવર ટાઉન, એટલે કે પરિમલ ગાર્ડન, ગાર્ડનનું નામ આપેલું છે પરિમલ. જો તમને કોઈ સારા એવા ગાર્ડનનું નામ ખબર હોય તો તમે એડ કરી શકો. મહારાણા પ્રતાપ ગાર્ડન છે, જે આપણે ચોપાટી કહીએ, તો ત્યાં તમે ફરવા ગયેલા જ હશો, તો તેનું પણ તમે લખી શકો. ધ પરિમલ ગાર્ડન ઇઝ ધ બિગેસ્ટ ગાર્ડન ઇન અવર ટાઉન, એટલે કે પરિમલ ગાર્ડન એ અમારા ટાઉન એટલે કે અમારા વિસ્તારનું સૌથી મોટું ગાર્ડન છે, બાગ બગીચો છે. લાસ્ટ સન્ડે ઇવનિંગ આઈ વિઝિટેડ ધી ગાર્ડન વિથ માય ફ્રેન્ડ્સ, એટલે કે ગયા રવિવારે અમે ઇવનિંગ આઈ વિઝિટેડ એટલે કે હું ત્યાં મુલાકાતે ગયો હતો, વિથ માય ફ્રેન્ડ્સ એટલે કે મારા મિત્રો સાથે હું મુલાકાતે ગયો હતો. ક્યાં મુલાકાતે ગયો હતો? તો કે ગાર્ડનમાં ફરવા માટે, એટલે બગીચાની મુલાકાતે અમે ગયા હતા. ધેર વેર મેની હોકર્સ એન્ડ બલૂન સેલર્સ એટ ધી ગેટ ઓફ ધી ગાર્ડન્સ, એટલે કે ત્યાં ઘણા બલૂન સેલર્સ એટલે કે જે આપણે ખબર છે કે ફુગ્ગાઓ વેચવાવાળા હોય છે, રમકડાઓ વેચવાળો હોકર્સ, તો તેવા બધા ઘણા બધા સેલર્સ ઓન ધી ગેટ ઓફ ધી ગાર્ડન, એટલે કે જે બગીચો હતો તેના દરવાજે જ આવા ઘણા વેચવાવાળા વસ્તુવાળા બેઠા હતા. ધેર વેર મેની બિગ શેડી ટ્રીઝ ઇન ધી ગાર્ડન, એટલે કે ત્યાં ખૂબ જ મોટી શેડી એટલે કે જેનો ખૂબ જ આમ ફેલાયેલું ઝાડ, ખૂબ જ વિશાળ ઝાડ હોય છે કે જેનો છાંયડો હોય તે મોટા પ્રમાણમાં પડતો હોય તેવું ગાઢ ઝાડ હતા, ગાઢ વૃક્ષો હતા. બર્ડ્સ વેર ચીપિંગ સ્વીટલી ઓન ધી ટ્રીઝ, સ્વીટલિંગ એટલે તેનો કલહલાટ, આપણે જેને કલરવ કહીએ છીએ, પક્ષીઓનો કલરવ. તો બર્ડ્સ વેર ચીપિંગ સ્વીટલી ઓન ધી ટ્રીઝ, એટલે કે પક્ષીઓ તેના માથે ખૂબ જ મીઠું મીઠું ગાઈ રહ્યા હતા. ધેર વેર ફ્લાવર પ્લાન્ટ્સ ટુ, ત્યાં જે ફૂલના વૃક્ષો પણ હતા, ફૂલના છોડ પણ હતા. ધેર વેર મેની કલરફુલ બટરફ્લાઈઝ અમોંગ ધી ફ્લાવર્સ, એટલે કે ફ્લાવરની સાથે તેની ઉપર શું હતું? તો કે મેની બટરફ્લાઈઝ એટલે પતંગિયાઓ ક્યાં હતા? તો કે ધ ફ્લાવર્સ એટલે કે જે ફૂલ હતા તેની આજુબાજુ અને ઉપર ઘણા પતંગિયાઓ પણ હતા. ધ ચિલ્ડ્રન વેર પ્લેઇંગ ઓન ધી સ્વિંગ્સ એન્ડ સ્લાઇડ્સ, એટલે કે જે
બાળકો હતા તે સ્વિંગ્સ એટલે હિંચકા અને સ્લાઇડ્સ એટલે લસરપટ્ટીઓમાં રમતા હતા. સમ વેર પ્લેઇંગ ક્રિકેટ વાઇલ સમ અધર્સ વેર પ્લેઇંગ હાઈડ એન્ડ સીક. એટલે કે થોડા ક્રિકેટ રમતા હતા અને થોડાક શું રમતા હતા, છુપન છુપાઈ જેને આપણે કહીએ સંતાકડુકડી તે રમતા હતા. પેરેન્ટ્સ વેર સિટિંગ ઓન લોન્સ, એટલે કે લોન્સ એટલે કે જે લીલું ગ્રાસનું મેદાન બનાવેલું હોય તેને લોન્સ કહેવાય. તો જે માતા પિતાઓ હતા તે લોન્સ પર બેઠા હતા. સમ ઓલ્ડ પીપલ વેર સિટિંગ ઓન ધી બ્રાન્ચીસ એન્ડ બેન્ચીસ એન્ડ રિલેક્સિંગ, એટલે કે થોડાક વૃદ્ધ લોકો એ બેન્ચીસ ઉપર બેઠા હતા અને તે રિલેક્સ કરી રહ્યા હતા, આરામ કરી રહ્યા હતા. ધેર વોઝ અ બ્યુટિફુલ ફાઉન્ટેન ઇન ધી મિડલ ઓફ ધી ગાર્ડન, એટલે કે ત્યાં ગાર્ડનની મધ્યમાં ખૂબ જ સુંદર ફુવારો હતો. વી સેટ નિયર ધી ફાઉન્ટેન, અમે જે ફુવારો હતો, ફાઉન્ટેન એટલે ફુવારો, તો ફુવારાની નજીક બેઠા હતા. જો અહીંયા આખી વાત છે એવી થાય છે, ભૂતકાળમાં થાય છે, જે ક્રિયા પૂરી થઈ ગઈ છે તેના વિશે આપણે વાત કરીએ છીએ, એટલા માટે અહીંયા બધા ભૂતકાળના રૂપો લખાયેલા છે. તો તમને ભૂતકાળના રૂપો વિશે આપણે વાત કરી લીધી છે એટલે મને આશા છે કે તમને આવડતું જ હશે. હવે આમાં તમે થોડીક અલગ લીટી પણ તમે એડ કરી શકો. માનો કે તમે ત્યાં ગયા હોય ને તમને નવો અનુભવ થયો હોય તો તે તમે લખી શકો, અથવા તો બીજે ક્યાંય તમને લખેલો મળે તો તે તમે આમાં એડ કરી શકો. દેર વોઝ અ બ્યુટિફુલ ફાઉન્ટેન ઇન ધી મિડલ ઓફ ધી ગાર્ડન, એટલે ગાર્ડનની મધ્યમાં ખૂબ જ સુંદર ફુવારાઓ હતા. વી સેટ નિયર ધી ફાઉન્ટેન, અમે ફાઉન્ટેન એટલે ફુવારાની નજીક બેઠા હતા. મેની પીપલ વેર ટોકિંગ એન્ડ ઇવનિંગ વોક ઇન ધી ગાર્ડન, એટલે કે ઘણા લોકો તે ઇવનિંગ વોક એટલે કે સાંજે ચાલવા જતા હોય તે ચાલી રહ્યા હતા. વી એન્જોયડ અવર સેલ્ફ ઇન ધી ગાર્ડન, અમે અમારી જાતને ગાર્ડનમાં ખૂબ જ આનંદિત અનુભવી રહ્યા હતા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે નિબંધ જોઈ લીધો, હવે તમારે આ લખી નાખવાનો છે તમારી બુકમાં, તેની સાથે શબ્દો જોઈએ. મિનિંગ્સ, ટુ ચીપ એટલે ચીંચિયારી કરવી, ચીંચિયારી એટલે કલરવ, પક્ષી ચીંચિયારી કરતા હોય તેને કલરવ કહેવાય. બટરફ્લાય એટલે પતંગિયું, હાઈડ એન્ડ સીક એટલે સંતા કુકડી, લોન એટલે હરિયાળી, ટુ રિલેક્સ એટલે હલવાશ માણવી, અને ફાઉન્ટેન એટલે ફુવારો. તો આ શબ્દો આપણે જોઈ ગયા. તો હવે તમને વિદ્યાર્થી મિત્રો આ એસે વિશે ખૂબ જ વધારે માહિતી મળી ગઈ છે, તો આપણે હવે આને પોતાની બુકમાં લખી નાખવાનું છે. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે બીજો એસે ભણીએ. તમારે કુલ બે એસે આમાં ભણવાના આવશે. એક તો આપણે મોન્સૂન દરિયાની સિઝન તો ભણાવી દીધો છે, તો હવે આપણે આને જોવાનો છે. હજી આના પછી અવર ફેસ્ટિવલ આવે છે તે જોઈ લઈએ. હેલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને હેડિંગ બતાતું નહીં હોય તો આપણે તમને હેડિંગ અહીંયા જોવા નહીં મળે, કારણ કે આપણે આગળની સ્લાઇડમાં હેડિંગ જોઈ ગયા. તો અહીંયા હેડિંગ વગરનું મેં આપ્યું છે, એનો મતલબ કે આપણે અવર ફેસ્ટિવલ્સ વિશે આપણે એસે જોવાનો છે. નિબંધ ઇંગ્લિશમાં અવર ફેસ્ટિવલ એટલે કે અમારા તહેવારો વિશે આપણે નિબંધ જોઈ લઈએ. પહેલો નિબંધ તો આપણે જોઈ લઈ ગયા કે વિઝિટ ટુ અ ગાર્ડન. હવે બીજો નિબંધ જોવાનો છે અવર ફેસ્ટિવલ્સ. તો અહીંયા જોઈએ, ધ વર્લ્ડ વિધાઉટ ફેસ્ટિવલ્સ વિલ જસ્ટ બીકમ અ જંગલ વેર વી લીડ અ મોનોટોનિયસ લાઈફ. તો અહીંયા તમે જોઈ શકો છો કે વર્લ્ડ વિધાઉટ ફેસ્ટિવલ એટલે કે જે તહેવારો છે તેના વગરનું જો વિશ્વ હોય તો આપણે કેવા લાગીએ, તો બીકમ અ જંગલ વેર વી લીડ અ મોનોટોનિયસ લાઈફ, એટલે કે જે આદિ જીવન જીવતા હતા તેવું જીવન જીવવા મળીએ છીએ. ફેસ્ટિવલ્સ ઇન ઇન્ડિયા આર મચ લાર્જર ધેન ઓલમોસ્ટ એની ઓકેશન, એટલે કે ભારતમાં જે તહેવારો છે તે એટલા મોટા હોય છે કે જે બીજા બધા તહેવારો અથવા તો બીજા બધા પ્રસંગો કરતાં આપણે અહીંયા તહેવારો વધારે હોય છે. વી કન્સિડર ધેમ ધ બેસ્ટ પાર્ટ ઓફ ધી યર એન્ડ વેઇટ ફોર ધી ધેમ ઇગરલી, એટલે કે આપણે તેને સમજીએ છીએ બેસ્ટ પાર્ટ ઓફ ધી યર, એટલે કે
अपना वर्ष नो सौथी सारो भाग मानी ने अपने तेनी राह जोता हुई है। कोनी राह जोता हुई है? तो तेहवारों नी। पीपल ऑफ ऑल एजिस एंड इकोनॉमिक कंडीशंस फाइंड देर वेज टू एंजॉय विद देर फैमिलीज एंड वर्शिप द गॉड्स एंड गोडेसिस। तो जे पी लोग है ते बदी एजना हो गमे ते वर्षना हो ते बधा इकोनॉमिक कंडीशन फाइंड देर वेज टू एंजॉय विथ देर फेमिलीज एंड वर्शिप द गॉड्स एंड गोडेसिस। एट्ले कि पोता फाइनेंशियल कंडीशन होटले कि जटला पैसा हो प्रमाण पोते एन्जॉय करे विथ देर फेमिलीज एट्ले कि फेमिली साथ देवी और देवताओं गॉड्स एट्ले देवताओं गोडेसिस एट्ले देवीओनी आराधना करे। फेस्टिवल्स आर द ओल्डेस्ट रिचुअल्स एंड ट्रेडिशनल ट्रेडिशन्स अवर कंट्री में। એટલે કે આપણા ભારતના લોકોનું સૌથી જૂનું કંઈ પણ રિવાજ હોય તો તે તહેવારો છે। ફોલો ટુ પે ટ્રીબ્યુટ ટુ ધી અલમાઇટી ગોડ્સ એન્ડ ગોડેસીસ। એટલે કે આપણા ભગવાન એટલે કે દેવી અને દેવતાઓને આપણે જે કહેવાય ને કે તેના આશીર્વાદ મેળવવા માટેનો સૌથી મોટો રિવાજ કયો છે? તો કે फेस्टिवल तेहवारों द्वारा अपने मेलवीए छे। इनफेक्ट दीस सेलिब्रेशन आर नथिंग बट दी सीम्बॉल्स ऑफ पीस एंड हेप्पीनेस। एट्ले कि आज सैलिब्रेशन है आज तेहवारों बीजू कहीं नहीं शांति खुशी प्रतीक है। इंडिया इज अ डाइवर्स कंट्री विथ मल्टीपल रिलिजन्स एंड कल्चर्स कॉन्ग्लोमेट्रेड इन सिंगल फॉर्म। एट्ले कि भारत है ते अपने खबर है डायवर्सिटी घनी बधी है एट्ले कि घना बदा प्रकार अलग अलग लोग अलग अलग संस्कृति और आप सांभेलू से विविधता में एकता अलग अलग धर्म है तो पण ते बधा एक साथ एक देश में रहे छे। दीस इज वाय अवर फेस्टिवल्स ड्रॉ अ यूनिक पिक्चर फॉर दी रेस्ट ऑफ दी वर्ल्ड टू फॉलो एज दी ब्रिलियंट एक्जाम्पल ऑफ हार्मनी। तो आपड़ा जे तेहवारो छे ड्रॉ अ यूनिक पिक्चर एट्ले कि कंक नवीन चित्र दौरे से क्या? तो कि रेस्ट ऑफ दी वर्ल्ड एट्ले कि विश्व में कंक भारत है कंक नव चित्र दौरे से कारण के तेनी आज ब्रिलियंट एक्जाम्पल है तेना कारण जे मानवता है हार्मनी है राष्ट्रीयता है तेना मा ते विश्व में उभरी आए। इन इंडिया वी हेव थ्री डिफरंट टाइप्स ऑफ फेस्टिवल्स। अपना इंडिया में त्रण प्रकारना फेस्टिवल्स हो द नेशनल फेस्टिवल्स आर दोज डेज वेन समथिंग रिमार्केबल हेपन देट चेन्ज। एट्ले कि त्रण प्रकारना अपना तेहवारों हो पेलू है द नेशनल फेस्टिवल्स एट्ले कि राष्ट्रीय तेहवारों। राष्ट्रीय तेहवारों एट्ले हूँ के दोज डेज वेन समथिंग रिमार्केबल हेपन देट चेन्ज द कोर्स ऑफ हिस्ट्री फॉर अवर कंट्री। अपना देशनी जे देशनो जे इतिहास से तेमा कंक नोंधपात्र जे बाबतो बनी होय तेना आधारे तेना पर दिवसों मनावामां आवे छे तेने कहेवाय नेशनल फेस्टिवल। फॉर इंस्टेंस 26 जान्युआरी इज सेलिब्रेटेड एज रिपब्लिक डे। तो तमे समझी शको कि 26 जान्युआरी छे ते શું સમજાય છે? તો કે રિપબ્લિક ડે પ્રજાસત્તાક દિવસ। ઓક્ટોબર 2 ઇઝ ગાંધી જયંતિ, તો આપણે ગાંધી જયંતિને પણ ઉજવીએ છીએ 2 ઓક્ટોબરના કારણ કે તે બર્થડે ઓફ મહાત્મા ગાંધી એટલે કે તે મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે એન્ડ ધ ફાધર ઓફ ધી નેશન અને તે પણ આપણા દેશના ફાધર કહેવાય છે એટલે કે રાષ્ટ્રપિતા કહેવાય છે। ધીસ ફેસ્ટિવલ્સ આર કોલ્ડ ગેઝેટ હોલિડેઝ डिक्लेर्ड यर्स बेक। एट्ले कि आ बदा एक रजानू जे रजा मेलो आम कहवाई ने स्कूल कॉलेज गवर्मेंट कोईपण हो त्यारे रजा मळे छे। तो आपणे कैलेंडर में पण जोयुं छे के लाल अक्षर में लखेलू होय छे एनो मतलब के रजा मळे छे। दीस डेज एवरी पब्लिक एंड प्राइवेट ऑफिस सेलिब्रेट्स एंड डिक्लेर्स होलिडे फॉर दोज डेज। एट्ले कि ते दिवसों माटे કોઈપણ ઓફિસ અને જે એમ્પ્લોયી છે તેના માટે રજા રાખવામાં આવે છે। ઇન્ડિપેન્ડન્સ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન ઓગસ્ટ 15
1947 એટલે કે 15મી ઓગસ્ટ એ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવાય છે. ઓન ધીસ ડે વી રિસીવડ ઇન્ડિપેન્ડન્સ ફ્રોમ ધી કોલોનિયલ રૂલ ઓફ ધી બ્રિટિશ એમ્પાયર. એટલે કે બ્રિટિશ એમ્પાયર જે અંગ્રેજો હતા તેના રાજ્યમાંથી આપણને પ્રજા એટલે કહેવાય ને આપણને સ્વતંત્રતા મળી હતી. તો સ્વતંત્રતાના આધારે આપણે સ્વાતંત્ર્ય દિવસ તરીકે 15મી ઓગસ્ટને ઉજવીએ છીએ. વી સેલિબ્રેટેડ એન્ડ પે ટ્રીબ્યુટ ટુ ધી રિવોલ્યુશનરીઝ હુ લેટ ધેર લાઈવ્સ ટુ મેક અસ ફ્રી ફ્રોમ ધી શેકલેસ ઓફ ધી બ્રિટિશ ટિરની. એટલે કે જે અંગ્રેજો હતા, બ્રિટિશ લોકો હતા, બ્રિટિશના ત્રાસમાંથી આપણને મુક્તિ અપાવવા માટે જે લોકોએ આપણને મદદ કરી, પોતાના જીવ જેણે ગુમાવ્યા છે તેને આપણે યાદ કરવાના છે, તેને શ્રદ્ધાંજલિ આપવાની છે. રિપબ્લિક ડે ઇઝ સેલિબ્રેટેડ ગેલેન્ટલી ઇન ધી ન્યૂ દિલ્હી અવર કેપિટલ. એટલે કે સામાન્ય રીતે જે ન્યૂ દિલ્હીમાં અવર આપણું જે રાષ્ટ્રીય રાજધાની છે તે ત્યાં ઉજવવામાં મોટા પાયે આવે છે. અવર ડિફેન્સ ફોર્સિસ જોઈન હેન્ડ્સ ટુ પરફોર્મ ટ્રિક્સ એન્ડ સમ શો કેસ દેર પાવર ટુ ધી પબ્લિક. ધીસ ફેસ્ટિવલ્સ આર સેલિબ્રેટેડ એક્રોસ ધી કન્ટ્રી. આ ફેસ્ટિવલ જે છે તે આખા દેશમાં ઉજવાય છે. ધ મોસ્ટ પ્રોમિનન્ટ રિલિજિયસ ફેસ્ટિવલ દેટ વી સેલિબ્રેટેડ આર દશેરા. એટલે કે ઘણા જે ખૂબ જ વધારે પ્રમાણમાં ઉજવાતા હોય તેવા તહેવારો છે દશેરા, દિવાળી, ઈદ ઉલ ફિત્ર, ક્રિસમસ, ગુરુ નાનક જયંતી, હોલી એક્સેટ્રા. દશેરા એન્ડ દિવાળી આર કન્સાઇડર ટુ બી ધ પ્રાઇમ રિલિજિયસ ફેસ્ટિવલ ફોર ઇન્ડિયા. એટલે કે ભારતના દશેરા અને દિવાળી એ ખૂબ જ મોટા તહેવારો તરીકે ઉજવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, થોડાક જ ટાઈમ પહેલાં રથયાત્રા ગઈ, તો તે પણ આપણા હિન્દુ સમાજ માટેનો એક તહેવાર જ ગણી શકાય. ધ સ્ટેટ સેલિબ્રેટિંગ ધીસ ફેસ્ટિવલ ગેટ ડેકોરેટેડ લાઈક અ ન્યૂ બ્રાઇડ. એટલે કે જે આ તહેવારો આવે ત્યારે એક નવા પ્રકારનું, નવી દુલ્હન જેમ સાજ શણગાર કરે તે રીતે આપણે આપણા ઘર અને આપણા જે રાજ્ય છે તેને તેવી રીતે સજાવીએ છીએ. ન્યૂ કલરફુલ ડ્રેસીસ એન્ડ ટેસ્ટી થિંગ્સ ટુ ઈટ આર ધી પ્રાઇમ એટ્રેક્શન ફોર ધી કિડ્સ. એટલે કે બાળકો માટેનું સૌથી મોટું ઉત્તેજનાનું કારણ અને તેને ખેંચાવાનું કારણ શું છે, તો કે નવા નવા કપડાં પહેરવા અને જે સ્વાદિષ્ટ મીઠાઈઓ ખાવાની હોય છે. ડ્યુરિંગ ધીસ ટાઈમ ઓફ ધી યર પીપલ ઓફ ઓલ એજીસ એન્ડ ઇકોનોમિક સ્ટેચર યુનિટ એટ અ સિંગલ પ્લેસ ટુ વર્શિપ ધી ગોડ્સ એન્ડ ગોડેસી. એટલે કે યુનિટી કરીને એટલે કે ભેગા થઈને પોતાના જે દેવી અને દેવતાઓ હોય છે તેને આ દિવસે તે લોકો પગે લાગે છે અને તેને આશીર્વાદ મેળવે છે. એવરી ઇન્ડિયન રિલિજિયસ ફેસ્ટિવલ હેઝ અ સ્ટોરી બિહાઇન્ડ ઇટ. એટલે કે દરેક જે ભારતીય તહેવાર છે તેની એક કથા રહેલી છે. ધીસ સ્ટોરીઝ કેરી અ મેસેજ ફોર ઓલ ધી કોમન મેન. એટલે કે આ જે વાર્તાઓ રહેલી છે તે સામાન્ય માણસ માટે કંઈક ને કંઈક સંદેશો આપતી હોય છે. તો સમજાય છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સુધી રાખીએ. મોસ્ટ ઓફ ધી ફેસ્ટિવલ કન્વે ધ મેસેજ ઓફ પીસ એન્ડ ધી વિક્ટરી ઓફ ગોડ ઓવર ઇવિલ. એટલે કે જે દુષ્ટ માણસો હતા, દુષ્ટ હતા તેના ઉપર જે ગુડ છે, જે સારું છે તેની જીત, એટલે કે બુરાઈ ઉપર સચ્ચાઈની જીત, એ મોટા ભાગે તહેવારનો મિનિંગ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ભાઈ ઘણા રીતે કહી શકાય. પછી જોઈએ આપણે અહીંયા વચ્ચેનું જે મેં કટ કર્યું એ આપણે લખવાનું નથી. સિઝનલ ફેસ્ટિવલ્સ આર જનરલી ફોકસ ઓન કલ્ટિવેશન ઓર અધર સિઝનલ ફોનેમોનિયમ. એટલે કે જે સિઝનલ હોય છે તે ફેસ્ટિવલો અને જે રિજનલ પણ કહી શકાય, કારણ કે પ્રદેશ વાઇઝ અલગ અલગ મોટા તહેવારો આવતા હોય છે. લાઈક ફોર એક્ઝામ્પલ ઓણમ ઇન કેરેલા, એટલે કે કેરળમાં ઓણમ, પોંગલ ઇન તમિલનાડુ એટલે કે તમિલનાડુમાં પોંગલ, બિહુ ઇન અસમ એટલે કે અસમમાં
बीहू एक्सेट्रा आर दी सीजनल एक्जाम्पल्स एट्ले कि सीजनल तेहवारों एक्जाम्पल है। इंडिया इज एन एग्रीकल्चर कंट्री एंड दीस फेस्टिवल्स हैव इमेंस इम्पोर्टन्स इन अवर हिस्ट्री एट्ले कि आज तेहवारों ते अपना इतिहास माटे खूबज वधारे महत्वना है। दीस फेस्टिवल्स मेक इंडिया अ सींगल एंटिटी એટલે કે આ જે તહેવારો છે તે ઇન્ડિયાને એક તાંતણે બાંધવાનું કામ કરે છે। ઇટ ઇઝ ધ બ્યુટી ઓફ ડાયવર્સિફાઈડ યુનિટી દેટ નો અધર કન્ટ્રી કેન ડિસ્પ્લે એટલે કે આ વિવિધતામાં એકતા જે છે તેની બીજા કોઈ દેશ ન બતાવી શકે તેવી આપણે એકતા દેખાડીએ છીએ। ધ ફેસ્ટિવલ્સ આર ધી સોશિયલ ગ્લુઝ દેટ કીપ ડિફરન્ટ કમ્યુનિટીઝ ટુગેધર એટલે કે આ જે તહેવારો છે તે સોશિયલ ગ્લુ છે કે જે અલગ અલગ પ્રકારની જાતિઓ છે તેને પકડી રાખવાનું કામ કરે છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે તહેવારો વિશે જાણીએ છીએ તો અહીંયા સુધી આપણે તેને રાખીએ। તમારે વિડીયો પોઝ કરતું જવાનું છે અને લખતું જવાનું છે ઓકે। તો અહીંયા સુધી રાખીએ, બધા આશા છે કે બધાને સમજાઈ ગયું હશે।